वेलकम माय यूट्यूब चैनल। नमस्कार मित्रों, जय माता जी। आप बधानो हार्दिक स्वागत छे। आजे 22 सप्टेम्बर 2021 ना रोजनो गुजरात रोजगार समाचार द्वारा बहार पाड़वामां आवेल 50 MCQ छे, क्विज कॉर्नर जीके नी जोईए। ते प्रथम प्रश्न एवो छे कि मोरारजी देसाई छे એનું સમાધિ સ્થળ ક્યાં નામથી જાણીતું છે? અભયઘાટથી જાણીતું છે। ક્યાં નામથી? અભયઘાટથી જાણીતું છે। બીજો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધને બિહારમાં આવેલા બોધિગયામાં ક્યાં દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું? તો વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું છે બુદ્ધને। ટોળા અવાજ અને ઘોંઘાટ એ કોની કૃતિ છે? ટોળા અવાજ અને ઘોંઘાટ એ રાણી લક્ષ્મીબાઈની કૃતિ છે। મિત્ર, આન્સર આપ્યો છે એ પ્રમાણે રાણી લક્ષ્મીબાઈ છે। અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ મિત્ર આ ઘણીવાર પૂછાઈ ગયેલું છે, કોની કૃતિ છે? તો કે નારાયણ દેસાઈની કૃતિ છે। કોની છે? નારાયણ દેસાઈની કૃતિ છે। પંચાયત રાજ અંગેનો ખરડો છે સર્વપ્રથમ કઈ સરકારે કર્યો હતો? તો કે રાજીવ ગાંધી સરકારે કરેલો હતો। દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? તો કે બ્રહ્મપુત્રા છે, એ દક્ષિણની નદી તરીકે ઓળખાય છે। પૂછાયો પ્રશ્ન છે મિત્રો, દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય? તો કે બ્રહ્મપુત્રા છે, એ દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે। નર્મદા નદી ઉપર ડેમ બાંધવાનો વિચાર સર્વપ્રથમ કોને આવ્યો હતો? તો સરદાર વલ્લભભાઈ પટેલને નર્મદા નદી ઉપર ડેમ બાંધવાનો વિચાર આવેલો હતો। આઠમો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક શ્રી રવિશંકર મહારાજના જીવન પર આધારિત તેમજ ઝવેરચંદ મેઘાણી દ્વારા લિખિત પુસ્તકનું સાચું નામ જણાવો। તો કે નિર્ભય લોકનેતા। નેક્સ્ટ એવો પ્રશ્ન છે કે નર્મદા યોજનાનો લાભ ગુજરાત ઉપરાંત નીચેનામાંથી કયા રાજ્યોને મળે છે? ગુજરાતને તો નર્મદાનું પાણી મળે જ છે, પણ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને પણ નર્મદા નદીનું પાણી મળે છે, એ યોજનાનો લાભ મળે છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન થોડે પાડોશી રાજ્યો છે। જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કયા રાજ્યોએ બંધાવ્યું હતું? સુદર્શન તળાવ છે મિત્રો, ક્યાં રાજવીએ બંધાવ્યું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્યે લખ્યું છે મિત્રો આમાં। જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ ક્યાં રાજવીએ બંધાવ્યું હતું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ બંધાવ્યું હતું, પણ હકીકત એવી છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો છે જે પુષ્પગુપ્ત છે એને બંધાવેલું છે। કોને? પુષ્પગુપ્ત। માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ શું છે? માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ છે બચેન્દ્રી પાલ છે। કોણ છે? બચેન્દ્રી પાલ। રાજસ્થાનના જોવાલાયક સ્થળોની સફર કરાવતી ટ્રેનનો આરંભ કઈ સાલમાં થયો? રાજસ્થાનના જોવાલાયક સ્થળ છે એને સફર કરાવતી ટ્રેન છે એ 1982માં શરૂઆત એટલે કે આરંભ થયો। કુચીપુડી નૃત્ય છે, કયું નૃત્ય? કુચીપુડી। કુચીપુડી નૃત્ય સાથે જાણીતા નૃત્યાંગના નીચેમાંથી કોણ છે? કે યામિની કૃષ્ણમૂર્તિ છે। કોણ છે? યામિની કૃષ્ણમૂર્તિ। કુચીપુડી નૃત્ય સાથે જાણીતા નૃત્યાંગના યામિની કૃષ્ણમૂર્તિ છે। માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કોને? તો કે પન્નાલાલ પટેલને, ખબર જ છે બધાને। હિન્દી ભાષાની લોકપ્રિય કવિતા ઝાંસી કી રાની ના લેખક કોણ છે? તો સુભદ્રા કુમારી ચૌહાણ એ ઝાંસી કી રાનીના લેખક છે। ભારત આવવા જવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? ભારત આવવા જવાનો જળમાર્ગ છે એ ક્રિસ્ટોફર કોલંબસે શોધ્યો હતો। મિત્રો ભૂલ છે,
છે 16માં પ્રિન્ટ મિસ્ટેક છે. વાસ્કો દ ગામા આવે છે, ભારત આવવાનો જળમાર્ગ છે કોને શોધ્યો છે? તો કે વાસ્કો દ ગામાએ શોધ્યો છે, ક્રિસ્ટોફર કોલંબસની વાસ્કો દ ગામાએ શોધ્યો છે. નીચેમાંથી કયું સ્થળ અર્ધકુંભ સ્થળ તરીકે ઓળખાય છે? નીચેમાંથી પ્રયાગ છે એ અર્ધકુંભ સ્થળ તરીકે ઓળખાય છે. ગોવામાં ગોવા ફિરંગીના તાબામાંથી કયા વર્ષમાં મુક્ત થયું? ફિરંગીના તાબામાંથી ગોવા છે, ગોવા જિલ્લો કે એ 1961માં રિલીઝ થયું એટલે મુક્ત થયું. ભારતના ઇતિહાસમાં ગાંધીજીના આધ્યાત્મિક વારસ નીચેનામાંથી કોને માનવામાં આવે છે? આધ્યાત્મિકમાં આધ્યાત્મિક વારસ તરીકે વિનોબા ભાવેને માનવામાં આવે છે. વારસ છે મિત્રો, વારસ તો કે વિનોબા ભાવે, અને આધ્યાત્મિક ગુરુ કહેવામાં આવે તો કે શ્રીમદ રાજચંદ્ર, એ ગાંધીજી છે એના આધ્યાત્મિક ગુરુ કોણ? તો કે રાજચંદ્ર. અને રાજનૈતિક ગુરુ કોણ? તો કે ગોપાલકૃષ્ણ ગોખલે. હાઇડ્રોજન અણુમાં કેટલા ઇલેક્ટ્રોનની હાજરી હોય છે? તો કે એક ઇલેક્ટ્રોનની હાજરી હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિધાનસભા મત વિસ્તાર કયો છે? ઘાટ લોડિયા છે, અમદાવાદ ખાતે. ગુજરાતના કયા જિલ્લા પાસે સૌથી વધુ જંગલ વિસ્તાર આવેલો છે? તો કે ડાંગ જિલ્લા પાસે સૌથી વધુ વિસ્તાર આવેલો છે જંગલ. ગીરના જંગલને રાષ્ટ્રીય પાર્ક તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો? ગીરના જંગલને રાષ્ટ્રીય પાર્ક તરીકે 1965માં જાહેર કરવામાં આવ્યો મિત્રો. અમૂલની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? અમૂલની સ્થાપના છે 1946માં કરવામાં આવી છે. મોતી મહોત્સવ છે, મોતી મહોત્સવ 30 વર્ષે ઉજવે છે. કેટલા વર્ષે? 30 વર્ષે. કિસાન ઘાટે કોની સમાધિ છે? કિસાન ઘાટે કોની સમાધિ છે? તો કે ચૌધરી શરણસિંહની સમાધિ છે. કોની છે? ચૌધરી શરણસિંહની સમાધિ છે. ગુજરાતમાં 2005ના વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવેલો? 2005નું જે વર્ષ છે આર્થિક ઉત્કર્ષ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે. કયું વર્ષ? આર્થિક ઉત્કર્ષ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે. રુડોલ્ફ વિશિલ્ડર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? રુડોલ્ફ વિશિલ્ડર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ડૉક્ટર નાગેશ્વર રેડ્ડી બન્યા છે મિત્રો. આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે અને પૂછાય એવો છે. રુડોલ્ફ વિશિલ્ડર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? પ્રથમ ભારતીય તો કે ડૉક્ટર નાગેશ્વર રેડ્ડીજી છે. રુડોલ્ફ વિશિલ્ડર કયો એવોર્ડ? તો કે રુડોલ્ફ વી શિલ્ડર. વનરાજ ચાવડાએ તેના મિત્રના સન્માનમાં પાવાગઢની તળેટીમાં ચાપાનેર વસાવ્યું છે. આ મિત્રનું નામ શું છે? તો કે ચાપા વાણિયા. તો મિત્રો આમાં આપણને ખ્યાલ નથી એટલે આપણે એવું વિચારતા હોય કે પાટણ હતું જે અણહિલપુર પાટણ નામ હતું, એ ભરવાડ જે હતો એના મિત્ર એના કારણે અણહિલ નામનો ભરવાડ હતો એટલે અણહિલપુર પાટણ બન્યું છે. અને વનરાજ ચાવડા તેના મિત્રના સન્માનમાં પાવાગઢની તળેટીમાં ચાપાનેર વસાવ્યું છે. તો આ મિત્રનું નામ શું? તો કે ચાપા વાણિયા છે. યાદ રાખજો મિત્રો, શું છે? ચાપા વાણિયા, નહીં કે ચાપા દરબાર કે ચાપા પટેલ, ચાપા વાણિયાના યાદમાં ચાપાનેર વસાવ્યું છે. કયા આદિવાસી જાતિની બોલી તેલુગુ બોલીને મળતી આવે છે? તો કે આદિવાસી છે પોમલા જાતિના આદિવાસી છે એની જે બોલી હોય ને એ તેલુગુ છે, તેલુગુ બોલીને મળતી આવે છે. આમલી ગોધો કયા પ્રસંગનું નૃત્ય છે? આમલી ગોધો છે એ લગ્ન પ્રસંગનું નૃત્ય છે. ચિકિત્સા શાસ્ત્રની ઉત્પત્તિ કયા વેદમાં થઈ હોવાનું માનવામાં આવે છે? ચિકિત્સા તો કે અર્થવેદ.
કમ્પ્યુટર સુરક્ષા દિવસ તરીકે કયા દિવસ માં શુક્રવાર આવ્યો? 30 નવેમ્બર ને કમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે. નીચેમાંથી કઈ ગતિ એક સમયના અંતરાલ પછી પોતાની સ્થિતિને રિપીટ કરે છે? નીચેમાંથી કઈ ગતિ એક સમયના અંતરાલ પછી પોતાની સ્થિતિને રિપીટ કરે? તો કે આવર્ત ગતિ. 35મો પ્રશ્ન જોઈએ. મધમાખી છે એટલે મધ આપવાળી માખી કઈ ગતિ કરે છે? એક દિશાવાળી ગતિ કરે છે, નહીં કે બે દિશાવાળી કે ત્રણ દિશાવાળી ગતિ. કઈ ગતિ? તો કે એક દિશાવાળી ગતિ કરે છે. ચંદ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો કેવું લાગશે? કાળા રંગનું દેખાશે. કયો ગ્રહ સૂર્યની પરિક્રમા કરવામાં 88 દિવસનો સમય લે છે? કે બુધ જે ગ્રહ છે એ સૂર્યની પરિક્રમા, કોની પરિક્રમા? સૂર્યની પરિક્રમા કરવા માટે 88 દિવસનો સમય લે છે. નીચેનામાંથી કોનો ઘર્ષણ ઓછું કરવા માટે ઉપયોગ થતો નથી? ગુંદર. ગુંદર કોના માટે ઉપયોગ થાય? ચોંટાડવા માટે, કોઈ પણ વસ્તુ માટે. કોઈ પણ વસ્તુ એટલે કાગળની બાબત, આપણે સ્ટેશનરી માટે, બુક્સ. પછી ઓઇલ છે એ એન્જિન, આપણે કોઈ પણ એન્જિન, ડીઝલ, પેટ્રોલ, ઓઇલ એન્જિનનો ઘસારો અટકાવે. ગ્રીસ છે એ ઘસારો ઓછો કરવા માટે, અને ગ્રેફાઇટ પણ ઘસારો ઓછો કરવા માટે વપરાય છે. સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત, સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો કે નિક્સ ઓલમ્પિયા છે. નિક્સ ઓલમ્પિયા એ મંગળ ગ્રહ પર સ્થિત છે. નિક્સ ઓલમ્પિયા ક્યાં? નિક્સ ઓલમ્પિયા છે એ મંગળ ગ્રહ પર સ્થિત છે. અને સૌરમંડળ છે એનો સૌથી ઊંચો પર્વત કોણ છે? નિક્સ ઓલમ્પિયા છે, અને મંગળ ગ્રહ પર જે જોવા મળે છે. મહાનગરપાલિકા છે, મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે, આપણે આપણે જે હેલ્થની એક્ઝામ હોય, એસઆઈની કે કોઈ પણ એમ મ્યુનિસિપલમાં હોય, તો કે એએમસી, જેએમસી, બીએમસી, એટલે મહાનગરપાલિકાનો મુખ્ય વડો કોણ હોય છે? મેયર હોય છે, મેયર હોય છે, બરોબર છે. આપણા શરીરનો મૂળભૂત એકમ કોણ? કયો? તો કોષ. મૂળભૂત એકમ કયો છે? તો કોષ છે. હમણાં જે FSWની એક્ઝામ જેએમસીમાં ગઈ, જેએમસીમાં ત્યાં પ્રશ્ન હતો. હાઇકુ સાહિત્ય સ્વરૂપ માટે કયા સાહિત્યકાર વખણાય છે? તો સ્નેહ રશ્મિ છે, ઝીણાભાઈ દેસાઈ, ઝીણા રતન દેસાઈ. નિર્ભય પત્રકાર અને યુગ વિધાયક સર્જક તરીકે કોણ ઓળખાય છે? નિર્ભય પત્રકાર તરીકે કોણ ઓળખાય છે? નર્મદ. અને યુગ વિધાયક સર્જક તરીકે પણ નર્મદ ઓળખાય છે. વાસ્કો ગામાએ ભારત આવવાનો જળમાર્ગ ક્યારે, શોધ ક્યારે કરી? તો કે 1498માં. 1498માં વાસ્કો ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી છે. વિમલડન મેદાન કઈ રમત સાથે સંકળાયેલું છે? વિમલડન મેદાન છે, વિમલડન મેદાન છે લોન ટેનિસ સાથે સંકળાયેલું છે. રામચરિતમાનસના રચયિતા કોણ? તુલસીદાસ દ્વારા રામચરિત માનસની રચના થઈ છે. ભારતની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ નીચેનામાંથી કઈ છે? પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ છે કાગજ કે ફૂલ. દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે? એ પ્રથમ વિજેતા કોણ? દાદાસાહેબ ફાળકે એવોર્ડના પ્રથમ વિજેતા, એવું નથી પૂછે કે ગુજરાતના, ભારતના કે વિશ્વના, કોઈ પણ એમ. દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે એ પ્રથમ વિજેતા પ્રથમ કોને મળેલો છે? કે દેવિકા રાની ને મળેલો છે. બિહુ નૃત્ય છે એ આસામ રાજ્યનું છે. અને ગુજરાતી ભાષાના લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીની આત્મકથા, ચંદ્રકાંત બક્ષીની આત્મકથાનું નામ શું છે? તો કે બક્ષીનામા. બાબરનામા નથી મિત્રો.
બાબરનામાં નહીં, બક્ષીનામાં. ધન્યવાદ.